સાળંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ફૂલદોહ ઉત્સવ ઉજવાયો. ફૂલદોહ રંગોત્સવમાં 75,000 હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા. ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોળના સમૈયાઓ કરીને ભક્તિનો સ્મૃતિનો આપીને ગુજરાતની ધરાને ભક્તિભીની કરી હતી. તેની કાયમી સ્મૃતિ માટે આ સમૈયાઓ દર વર્ષે સારંગપુર ખાતે ઉજવાતો આવ્યો છે. પરમ પૂજ્ય સ્વામી મહારાજ દર વર્ષે ફૂલદોળનો ઉત્સવ સારંગપુર ધામધૂમપૂર્વક ઉજવાતા જેની સ્મૃતિઓના આજે પણ સૌ કોઈ સાક્ષી છે. તેઓ આશીર્વાદ આપતા કહેતા કે દુનિયાના રંગે તો બધા રંગાય છે, પણ આપણે ભગવાનના રંગે રંગવાનું છે. એ જ પરંપરામાં પરમ પૂજ્ય સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે ફૂલદોળ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો હતો, જેમાં દેશ પરદેશથી 75,000 હરિભક્ત આ પ્રસંગે લાભ લેવા પધાર્યો હતો. વહેલી સવારેથી જ સમગ્ર સારંગપુર ગ્રામ હિલોડું ચડ્યું હતું. હરિભક્તોના વિશાળ પ્રવાહીથી સારંગપુર મંદિર પરિસર ઉભરાતું હતું. પરદેશથી આ ભારતના વિવિધ પ્રાંતોમાંથી પણ હરિભક્તો રંગોત્સવ નિમિત્તે સારંગપુરમાં ઉમટ્યા હતા. ભગવાને વિશેષ પ્રકારે શુદ્ધ કરી છે. સારંગપુર ની અંદર તેઓએ એમના વખત ની અંદર બહુ જ સુંદર પુષ્પદોલનો ઉત્સવ કર્યો. એની સ્મૃતિ ની અંદર દર વર્ષે આ સ્થાન ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વખતની અંદર પણ ભવ્યતાથી ઉત્સવ ઉજવાય. આજે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આ ઉત્સવ માટે દેશ અને વિદેશના હજારો હરિભક્તો આજે આ ઉત્સવનો લાભ લેવા માટે અહીં પધાર્યા છે. આ વખતના પુષ્પદોલોત્સવની અંદર જો તમે મંચ પર જોશો તો તમને દેખાશે ત્રણ સંદેશાઓ દેખાય છે. એક સંદેશ છે કે ભવિષ્યની અંદર પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે જે અક્ષરધામનું નિર્માણ કર્યું અને સનાતન ધર્મનો પશ્ચિમના વિશ્વને તાજેતરની અંદર ગલ્ફ કન્ટ્રીઝની અંદર પહેલી વખત જે સનાતન ધર્મનું એને 50 વર્ષ પૂરા થયા છે, ઉજવણી ચાલે છે અને આખો ઉત્સવ એનો મુખ્ય વિચાર એવો છે બને છે. એવી મહાન સ્વામી મહારાજનો સંદેશ એ છે કે આપણું અંતર અક્ષરધામ શુદ્ધ બને, પવિત્ર બને, પરસ્પરના રાગ દ્વેષમાંથી આપણે બહાર નીકળીએ, પરસ્પર સંવાદિતા અને સ્નેહનો સેતુ રચાય, કુટુંબની અંદર એકતા થાય અને આપણા જીવનમાંથી વ્યસનો અને દૂષણો દૂર થાય, એવા સંદેશ સાથે આજના રંગોત્સવની અંદર સુંદર સભા અત્યારે પૂર્ણ થઈ. અને હવે ટૂંક સમયની અંદર જ આપણે મંચ ઉપર હમણાં જોઈએ છીએ કે ભગવાન સાથે રંગોત્સવ થશે. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ એમની સાથે જે હંમેશા 200 સ્વામીની મૂર્તિ સાથે રાખવામાં આવે છે અને ત્યારબાદ આજ દિવ્યતા એકસાથે આ વાતાવરણની અંદર ભેગું મળી પરંતુ ખરેખર એટલે અહીં આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આટલા બધા હરિભક્તોનો સમૂહ એટલે ખરેખર આ વાતાવરણ છે, અનુસ્મરણીય છે, આહલાદક છે અને સાથે સાથે પ્રવૃત્તિ સારંગપુર પુષ્પ જોલોત્સવ કાર્યક્રમમાં પણ આવેલા છું.
આપણા ભારતીય સાહિત્ય શાસ્ત્રો માં એવું કહેવાયું છે કે ઉત્સવ પ્રિય ખલુ માનવા, પરંતુ ઉત્સવો એ ખરેખર માનવો ને પ્રિય હોય છે. અને અહીંયા આવ્યા છીએ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અમને ભક્તિના રંગે એમને અમને રંગ્યા છે, તો એ ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. અને આવા બધા ઉત્સવો દ્વારા એ માણસો એકબીજાની નજીક આવે છે, બધામાં સમ સુરત ભાવ અને એકતાના એ બધા પાઠો એ લઈને જાય છે. એટલે ખૂબ જ આનંદની અનુભૂતિ અહીંયા આવા ઉત્સવમાં થાય છે. અને અહીંયા જોઈએ તો અહીંયા જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એ ખરેખર બધા સ્વયંસેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે આવા ધમધોકના રાખમાં એ સેવા કરવી, એ જો ખરેખર એ મહંત સ્વામી મહારાજના કૃપા આશીષ હોય અને એમનો રાજીપો હોય, આ બધા એક જ લક્ષ્ય સાથે બધા સેવા કરી રહ્યા છે. અને અમને પણ અહીંયા ખૂબ અમે મહંત સ્વામી મહારાજના હાથે રંગાયા તો ખૂબ જ એક આનંદની અનુભૂતિ થાય છે અને દિવ્યતાનો અનુભૂતિ થાય છે. વી કેન એક્સપિરિયન્સ હિયર ડિવાઇન ઓરા. સારંગપુરમાં જે મહાતીર્થધામ છે, ભગવાન સ્વામિનારાયણથી માંડીને તમામ ગુરુ પરંપરા અહીંયા પધાર્યા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભવ્ય મંદિર કર્યું ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અનુસાર. ત્યાં અત્યારે જીવંત આપણે જોઈ રહ્યા છીએ કે પરમ પૂજ્ય પ્રગટ સનાતન ધર્મ નો સૂર્ય આપણને બરોબર મધ્યમાં પાર્શ્વમાં અત્યારે દેખાય છે, એના જ્વાળા પૂરી પૃથ્વી ઉપર પાથરી રહ્યો છે. બધા વડીલ સંતોના પણ ખૂબ સુંદર પ્રવચનો થયા. કેન્દ્રવર્તી વિચાર સેન્ટ્રલ થીમ એ અંતરમાં અક્ષરધામ, એટલે કે આપણે બાહ્ય રીતે રંગાઈએ છીએ રંગથી, પણ આપણું અંતર છે રંગાવું કરીએ, એટલે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ખૂબ સારા સદગુણો એ આપણા જીવનમાં આપણે દ્રઢ કરી શકીએ એવા વિચાર રાખવા, એવું વર્તન રાખવું એ આજનો આ સેન્ટ્રલ થીમ છે. તો આ કાર્યક્રમ અહીંયા ઉજવાઈ રહ્યો છે. લગભગ 30 વધારે સેવાકીય વિભાગો છે, લગભગ 6,000 પણ વધારે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે, પુરુષ અને મહિલા બંને. અને કહ્યું 75,000 વધારે વિદ્યમાન છે જે આપણે એ તમામને રંગાવાનો લાભ મળી રહ્યો છે. આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમારે દરેક જનજન સુધી મુખ્ય મંચ ઉપરથી અપીલ પણ કરી દરેકે મતદાન કરવું. 7 મે સવારે 7 વાગ્યાથી ગુજરાતમાં મતદાન શરૂ થશે. જે પણ આપણો વિચાર હોય, જે પણ આપણને યોગ્ય લાગે, પણ મતદાન એ અવશ્ય કરવું, એ આપણો બંધારણીય હક છે, જવાબદારી છે. નાગરિક તરીકે દેશના વિકાસમાં આપણી હિસ્સેદારી જરૂરી છે. માટે આપ સર્વેના માધ્યમથી, કારણ કે આપના માધ્યમથી લાખો લોકો સુધી આ વાત પહોંચશે, તો 7 મે અવશ્ય દરેક ગુજરાતીઓ અને આ લોકસભા ઇલેક્શનમાં દરેક ભારતીય એ પોતે મતદાન કરે, પોતાના મતથી દેશ વિકાસ થાય, પોતાના મતથી દેશ મજબૂત બને,
પોતાના મતથી ધર્મ અને સંસ્કાર સચવાય, પોતાના મતથી દેશભરી ઘડાય, પોતાના દેશથી પોતાના મતથી નાગરિક સુરક્ષા વધે, સનાતન ધર્મની સુરક્ષા વધે, એવી વ્યક્તિ એવી જગ્યાએ આપણે વોટ આપી દેશને વિકસિત બનાવીએ અને દેશને વિશ્વગુરુ પણ બનાવીએ. ફરી એક વખત આ મીડિયા કાર્યક્રમ આભાર છે. આ ઉત્સવમાં આ પધારી અને ઠેર ઠેર જન જન સુધી આ ઉત્સવ પહોંચાડો છો. આપ સૌનો આભાર. આટલી મોટી સંખ્યામાં આવનારા હરિભક્તોની વ્યવસ્થા પણ સુંદર તરીકે કરવામાં આવી હતી. 30 જેટલા સેવા વિભાગોમાં 8000 સ્વયંસેવક સેવિકાઓ ખડી પગે ઊભા રહીને સેવા કરી રહ્યા હતા. હરિભક્તોની સુવિધા માટે થોડા થોડા અંતરે પૂછપરછ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સેવા વિભાગોમાં સંતો ભક્તોએ ઉપવાસ વ્રત કરતા કરતા તનતોડ સેવા કરી હતી. અતુલ બાવળિયા, હિન્દ ટીવી ન્યૂઝ, બોટાદ.